साबरकांठा જિલ્લાના પ્રાંતિજના ઊંચા ફાર્મ હાઉસથી પેપર લીક મામલે એક પછી એક આરોપીઓના નામ ખુલતા જાય છે, જેમાં પ્રાંતિજ પોલીસ દ્વારા વધુ 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। તો અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત થઈ છે। તો મુખ્ય આરોપી સહિત 12 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે વધુ રિમાન્ડની માંગ સાથે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કર્યા હતા। પ્રાંતિજના ઊંચા ફાર્મ હાઉસથી પેપર લીક થયેલ મામલે અત્યાર સુધીમાં જિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલીસ દ્વારા 22 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં જયેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, કુલદીપકુમાર નલિનભાઈ પટેલ, ધ્રુવ ભરતભાઈ બારોટ, મહેશકુમાર કમલેશભાઈ પટેલ, ચિંતન પ્રવીણભાઈ પટેલ, દર્શન કિરીટકુમાર વ્યાસ, સુરેશ રમણભાઈ પટેલ, જસવંતભાઈ હરગોવનભાઈ પટેલ, મહેન્દ્રભાઈ એસ પટેલ, રીતેશકુમાર ઉર્ફે ચકો ભીખાભાઈ પ્રજાપતિ, રોનક મુકેશભાઈ સાધુ, દાનાભાઈ ઉર્ફે કાનાભાઈ ખોડાભાઈ ડાંગર 12 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં આજે પ્રાંતિજ કોર્ટમાં વધુ રિમાન્ડની માંગ સાથે જિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલીસ દ્વારા હાજર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રાંતિજ કોર્ટમાં સરકારી વકીલ તથા આરોપીઓના વકીલો દ્વારા સામસામે દલીલો બાદ કોર્ટ દ્વારા આજે 12 આરોપીઓના રિમાન્ડ નામંજૂર થયા। તમામે તમામ આરોપીઓને હિંમતનગર સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। તો 12 આરોપીઓના જામીન માટે અરજી કરવામાં આવી છે, જેને લઈને કોર્ટ દ્વારા કાલે જામીન અરજી ઉપર હિયરિંગ કરવામાં આવશે। તો પોલીસ દ્વારા વધુ 5 આરોપીઓને પ્રાંતિજ ઈડરથી ઝડપી પાડ્યા હતા, જેમાં મુખ્ય આરોપી જયેશ પટેલનો ભાઈ સંજય પટેલને ધાનેરા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને અન્ય 4 અક્ષય પટેલ, વિપુલ પટેલ, પ્રકાશ પટેલ, ધીમેન પટેલની ધરપકડ કરવામાં આવી હતી। તો પોલીસ દ્વારા કુલ અત્યાર સુધીમાં પેપર લીક મામલે 27 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો પકડાયેલ વધુ 5 આરોપીઓનો પોલીસ દ્વારા રિમાન્ડની માંગ સાથે આજે પ્રાંતિજ કોર્ટ સમક્ષ સાંજે 5 વાગે રજૂ કરવામાં આવશે, ત્યારે રજૂ કરવામાં આવેલ 5 આરોપીઓના રિમાન્ડ કોર્ટ દ્વારા નામંજૂર કર્યા હતા અને 5 આરોપીઓને હિંમતનગર સબજેલ મોકલી આપ્યા। અત્યાર સુધીમાં 27 આરોપીઓને પેપર લીક મામલે પોલીસ દ્વારા ધરપકડ કરેલ છે। દિવસ દરમિયાન નામદાર કોર્ટમાં કુલ 17 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા। સવારના સેશન્સમાં કુલ 12 આરોપીઓને રજૂ કરવામાં આવેલા, જે પૈકી 1 આરોપી દાનાભાઈ ડાંગરના ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવેલી। બાકીના 11 આરોપીઓની જામીન અરજીની સુનાવણી હતી, જે સુનાવણી આજરોજ પૂર્ણ થઈ આવતીકાલે ચુકાદા માટે રાખેલી છે। બીજા 5 આરોપીઓને આજરોજ રજૂ કરવામાં આવેલા, જેના રિમાન્ડની માંગણી કરવામાં આવતો નામદાર કોર્ટે રિમાન્ડની માંગણી નામંજૂર કરી દીધી। કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા? કુલ 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા હતા। સવારના સેશનમાં જે આરોપીઓ લાવવામાં આવ્યા હતા, તેમના રિમાન્ડ સમય પૂર્ણ થયો હતો? કેટલા દિવસના એમના રિમાન્ડ હતા અને પોલીસે વધુ તપાસ માટે કેટલા દિવસના રિમાન્ડ માંગ્યા? કુલ 12 આરોપીઓ પૈકી જે આરોપીઓ 8 આરોપીઓ હતા, તેઓના ગઈ તારીખ 18/12/2021 થી 27/12/2021 ના સવાર 11 કલાક સુધીના રિમાન્ડ ઉપર હતા। પોલીસે ફર્ધર રિમાન્ડ 7 દિવસના માંગેલા હતા।